જે આપણે જગન્નાથ મંદિર મના મોસાળ પર કે જ્યાં અત્યારે હાલ મામેરુ જે છે તે શરૂ થઈ ચૂક્યું છે અને સરસપુર ખાતે મામેરુ દર વર્ષે આ પ્રકારે યોજાતું હોય છે અને આ વર્ષે પણ અનેકો પ્રકારના આકર્ષણના કેન્દ્ર બની રહ્યા. ખાસ તો ભગવાન માટે થઈને મહારાષ્ટ્રની પાઘડી પણ એક રીતે આકર્ષણનું કેન્દ્ર બની ચૂકી છે. સીધા દ્રશ્યો મેં આપને મામેરાના પણ બતાવી રહ્યા છીએ સરસપુર ખાતે કે જ્યાં ભગવાનનું આ મોસાળ પક્ષ છે અને આ મોસાળ પક્ષમાં મામેરુ યોજાઈ રહ્યું છે, એટલે કે મામેરાની આ તૈયારીઓ જે છે તે પણ કરી લેવામાં આવી છે અને સાથે આ તમામ જે દર્શન છે તે ઓનલાઈન પણ હવે દર્શક મિત્રો અને સાથે ભાવિ ભક્તો પણ જોઈ શકશે અને કરી શકશે. તો મામેરાના દર્શન માટે મહેમાન કે લોકોને આમંત્રણ આપવામાં નથી આવ્યું, પણ ઓનલાઈન એક વિશેષ વ્યવસ્થા આ વખતે ઊભી કરવામાં આવી છે. જો કે ભજન મંડળ તરફથી ત્યાં ભજનની પણ એક રીતે સૂરના સંગમ ત્યાં જોવા મળ્યા હતા. આજે જે પ્રકારે આ આખી ભગવાન જગન્નાથના મામેરાની તૈયારીઓ જોવા મળી હતી અને ઘણા વર્ષો પછી જ્યારે મોસાળ પક્ષ તરફથી આ મામેરુ કરવામાં આવ્યું છે અને જે મામેરુ કરનાર વ્યક્તિને લહાવો મળ્યું છે તેણે પણ એક રીતે ખુશી અનુભવી હતી ટીવી 9 સમક્ષ. પણ અત્યારે હાલમાં સીધા દ્રશ્યોમાં આપણે મોસાળ પક્ષથી બતાવી રહ્યા છે ભગવાન જગન્નાથજીનું આ મામેરુ અને તેમાં સૌથી મહત્વપૂર્ણ આ તેમના વાઘા અને તેમની જે પાઘડી છે તેમની પહેરવેશની પાઘડી તે પર આકર્ષણનું કેન્દ્ર બની રહી. તો સંવાદદાતા જિજ્ઞેશ લાઈવ અમારી સાથે જોડાયેલા છે. જિજ્ઞેશ, મોસાળ પક્ષ તરફથી મામેરાની તમામ તૈયારીઓ પૂરી કરવામાં આવી, જો કે લોકોને આમંત્રણ આપવામાં નથી આવ્યું, ઓનલાઈન દર્શન પણ કરી શકશે. શું સૌથી મહત્વપૂર્ણ વિશેષતા આકર્ષણનું કેન્દ્ર જિજ્ઞેશ? સૌથી મોટી વાત એ છે કે જે પ્રમાણે ગયા વર્ષે જગદીશ મામેરાના દર્શન લોકોને થયા નહોતા, સાથે નગર યાત્રાએ નગરના નાથ પણ નીકળ્યા નહોતા, અને એટલા માટે જ આ જે વાત હતી તેને લઈને હવે અનેક વ્યક્તિઓ વધુ હરખથી આ વખતે તૈયારીઓમાં જોતરાયેલા છે. કોરોનાના કેસમાં કેટલો ઘટાડો થયો છે, ત્યારે મામેરુ જયારે ખુલ્લું મૂકવામાં આવ્યું છે તે મામેરાના દર્શન માટે પણ લોકોની ભીડ જોવા મળી રહી છે. કારણ કે મંદિર દ્વારા તો કોઈ પણ વ્યક્તિને આમંત્રિત કરવામાં નથી આવ્યા, પરંતુ સ્વેચ્છાએ લોકો ગયા વર્ષે જે દર્શન કરી તે જ વ્યક્તિઓ આ વખતે વધુ પ્રમાણમાં તેઓ આવી રહ્યા છે. નોંધપાત્ર બાબત એ છે કે મામેરાની તમામ તૈયારીઓ પૂર્ણ થઈ ચૂકી છે અને હવે રાહ જોવાઈ રહી છે કે આખરે ક્યારે નગરના નાથ નગરચર્યાએ નીકળે અને નગરચર્યાએ નીકળ્યા બાદ તમામ ભાવિ ભક્તોને દર્શન આપે અને કોરોનાની મહામારીમાંથી મુક્ત કરાવે. મામેરાની વાત કરવામાં આવે તો આ વખતે સૌ પ્રથમ વખત 144 વર્ષમાં પહેલી વખત ઠાકોર સમાજ દ્વારા પ્રતિનિધિને આ મામેરુ કરવાનું સૌભાગ્ય પ્રાપ્ત થયું છે. અત્યાર સુધી જોઈએ તો અનેક વખત મામેરામાં વેઇટિંગ પણ જોવા મળતું હતું, પરંતુ આ વખતે વેઇટિંગ અને જે લિસ્ટ પ્રથા હતી તે નાબૂદ કરી દેવામાં આવી છે. હવે દર વર્ષે જ નક્કી કરવામાં આવશે કે મામેરુ આખરે કોના દ્વારા કરવામાં આવશે, યજમાન કોણ બનશે, અને એટલા માટે મામેરામાં નાની મોટી તમામ વસ્તુઓ અર્પણ કરવામાં આવતી હોય છે. ભગવાન વસ્ત્રો હોય, આભૂષણો હોય, કે પછી નાની મોટી કોઈ પણ વસ્તુઓ હોય, એ તમામ વસ્તુઓ ભગવાનને અર્પણ કરાતી હોય છે. ભગવાન જગન્નાથજી, બહેન સુભદ્રાજી અને ભાઈ બલરામજીને આ વસ્તુઓ અર્પણ કરાતી હોય છે અને આ તૈયારીઓમાં છેલ્લા કેટલાય મહિનાઓથી યજમાન લાગેલા હોય છે, મંદિર પ્રશાસન લાગેલું હોય છે, અને આખરે આજે આ તૈયારીઓ પૂર્ણ થઈ ચૂકી છે ત્યારે સૌ કોઈ હવે રાહ જોઈ રહ્યા છે. સૌ કોઈને આશા છે કે હવે નગરના નાથ નગરચર્યાએ નીકળે, કારણ કે જે પ્રકારે મામેરુ તૈયાર થયું છે, લોકોમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે, તેને લઈને હવે નગરના નાથ નગર યાત્રાએ નીકળે તેની પણ રાહ જોવાઈ રહી છે. જગદીશ, બિલકુલ જિજ્ઞેશ, તો આ 144મી રથયાત્રા યોજાશે કે કેમ પણ તે સૌથી મોટો પ્રશ્ન. પણ અત્યારે હાલમાં મોસાળ પક્ષ તરફથી જે મામેરુ કરવામાં આવ્યું છે, મામેરુ તૈયાર કરવામાં આવ્યું છે અને તેમાં સૌથી મહત્વપૂર્ણ બાબત એ છે કે મહારાષ્ટ્રીયન વસ્ત્રો
આભૂષણો અને ખાસ કરીને જે પાઘડી તૈયાર કરવામાં આવી છે તે સૌથી મહત્વપૂર્ણ આકર્ષણનું કેન્દ્ર આ વખતે બની રહ્યા છે. જોકે ગત વર્ષે આ પ્રકારે કોઈ મામેરું કરવામાં આવ્યું હતું નહીં, પણ અત્યારે હાલમાં લોકોને એક તો માત્ર 35 લોકોની હાજરીમાં જ આ મામેરાનું આયોજન કરવામાં આવ્યું છે અને જે લોકો નથી પહોંચી શક્યા તે લોકો માટે ઓનલાઈન વિશેષ વ્યવસ્થા દર્શનની કરવામાં આવી છે.